જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો અધ્યાય અગિયારમો અને શ્રેષ્ઠ દાનની કથા વાર્તા તો પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે તેને અધિક માસ અને મલમાસ પણ કહેવામાં આવે છે પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય સાચા હૃદયથી વ્રત તપ જપ અને દાન દક્ષિણા કરે છે તેના ઉપર ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થાય છે અને તેને ધાર્યું ફળ મળે છે તો ચાલો આપણે સાંભળીએ અધ્યાય અગિયારમો પુરાણી બોલ્યા હે મુનિ મુનિશ્રેષ્ઠો ઋષિકન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતાથી પાંચ અગ્નિઓની વચ્ચે બેસી હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસી ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પથારી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી તે આહારમાં ફક્ત સવાર ધુમાડો જ લેતી આ રીતે તેણે નવ હજાર વર્ષ સુધી તપ કર્યું આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ તેનું શરીર કૃશ થઈ ગયું હતું છતાં તેમાં શક્તિનો સંચય થયો તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનાયકપૂર્વક સ્તુતિ કરતાં કહેવા લાગી હે પાર્વતીપતિ હે દિનાનાથ હે ભોળાનાથ હે શંભો આપને નમસ્કાર હો ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ ત્રિનયવાળા મૂડ ને સર્પને ધારણ કરનારા ત્રિશુર ધાળી હે પ્રભો મારા તમને નમસ્કાર છે સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે તેમ હું પણ આપને શરણે આવી છું માણસુના સર્જક અને અલકર રાજાને મરેલી પત્નીને સજીવન કરનાર નાદ આપના ગુણગાવા દુર્લભ છે ભક્તોના શત્રુઓનો સંહાર કરનારા સંસારનો આવાગમનનો નાશ કરનારા મરણને હરાવનારા એવા આપને વારંવાર હું નમસ્કાર કરું છું ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ કહ્યું હે તપસ્વીની જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવો હું તારા ઉપર પ્રસન્ન થયો છું તું જે માગે તે આપવા હું તૈયાર છું ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિ કન્યા બોલી હે દીનદયાળુ જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો પતિ આપો પતિ માગું છું માટે મને પતિ આપો પતિ આપો મારી બીજી કોઈ ઈચ્છા નથી ભગવાન શંકર બોલ્યા હે કન્યા તે પાંચ વાર પતિની માગણી કરી તેથી હવે તેને પાંચ પતિ થશે તેઓ દાનવીર સુરવીર અને ધર્મવીર હશે મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી બની ગઈ તેને આ સાંભળી ઘણું દુઃખ થયું તેણે કહ્યું હે કૈલાસ મેં વરદાનમાં માગ્યું છું અને આપે આપ્યું શું એક પતિને પાંચ પત્ની હોય એવું તો સાંભળ્યું છે પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું ભગવાન શંકરે કહ્યું હે કન્યા મારા વરદાનમાં ફરક નહીં પડે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પાંચ પતિ અવશ્ય બનશે તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે હવેથી કોઈપણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ અમે દેવોએ પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ આમ કહી ભગવાન શંકર અર્ધ ધ્યાન થઈ ગયા તો પુરુષોત્તમ માસનો મહાત્મા દર્શાવતો મેઘાવતીને શંકરનું વરદાન નામનો અગિયારમો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે તો ચાલો હવે સાંભળીએ શ્રેષ્ઠ દાનની કથા વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુઓની પ્રજાવસ્સલ હતા તેમની રાણી તારામતી પણ અને વિવેકી હતી લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એક સંતાન ન હતું ઈશ્વરકૃપાથી પાછલી ઉંમરે રાણીનો ખોડો ભરાયો હતો એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોરમાં ઉછરેલો હતો તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર રહેતા દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો રાજકુમારને મોટો થતો જોઈ રાજાનો આનંદ માતો નથી આમ કરતાં કરતાં રાજકુમાર પંદર વર્ષનું થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશી વૈદોને બોલાવ્યા જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા પણ કાંઈ ઉપાય કુંવરે સાજો થતો નથી રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો કેટલાય ઉપાયો અજમાવી જોયા પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી રાજા રાણી કુંવરની પથારી પાસે ચોવીસ કલાક બેસી રહે છે રાજા રાજ્યનું કારોબારનું ધ્યાન આપતા નથી ખાતા પીતા નથી બેઠા બેઠા ભગવાને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા દીકરાને તું સાજો કર અને મને લઈ લે એક દિવસની વાત મધરાતનો સમય હતો રાજા રાણી કુંવરના બીજાના પાસે ઝોકા ખાતા બેઠા હતા ત્યાં રાજાને એક ગંભીર અવાજ સંભળાયો હે રાજન તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય જો તને કોઈ ઉત્તમ દાન મળે તો જે તે સા સારો થાય તેમ છે અત્યારે પુરુષોત્તમમાં ચાલે છે તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે આટલું સાંભળતા તે રાજાની આંખ ઉગડી ગઈ અને રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી થોડી આશા બંધાઈ પછી બીજા દિવસે રાજાએ નંગરમાં ઢંઢેરો પીટાવ્યો જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે માટે આ ઢંઢેરો સાંભળી જેમના રાજ્ય માટે ભાવના અને ભક્તિ હશે તે પોતાનું ફળ આપી રાજવંશે બચાવી લેવા પ્રયત્ન કરે રાજા તેની કદર કરશે નગરના ઘણા ધર્મિષ્ઠ માણસો હતા ઘણા દાનવીર હતા એ બધા રાજમહેલે આવવા લાગ્યા પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા પણ કુંવર આંખો ખોલતો નથી રાજા રાણી નિરાશ થઈ ગયા ઉત્તમ દાન કહેવું કોને બે દિવસ વીતી ગયા કુંવરની માંદગી વધવા લાગી કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિત્રે હાલ અને કૃષ કાયા માણસ મહેલમાં આવ્યો એના દીદાર જોઈને પહેલાં તો પહેરે ઘીરે એને મહેલમાં જવા ના દીધો એણે ઘણી આજીજી કરતાં માંડ માંડ અંદર જવા દીધો રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સુખ ચડી તે નગરનો તેલી હતો તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું મહારાજ મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું રાજા રાણી તેની સામે કૃતુહલથી જોઈ રહ્યા તેઓ આશ્ચર્યમાં પડી ગયા જેને પહેરવા કપડાં નથી ચિતરેલા હાલ છે ચાર દિવસનો ભૂખ્યો લાગે છે એવા કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય રાજા તો ન આપવા ન પાડવા જેવી જતો હતો પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું હે પુરુષોત્તમ ભગવાન આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપવા માગું છું તેને સાજો કરવાનો તો તમારી ઈચ્છા આટલું કહી તે પાણી કુંવરના મોં પર છાટ છાંટીને કુંવર આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યું પછી રાણી પાસે પાણી માગ્યું રાણીએ તેને પાણી પાયું તે પાણી પીને પથારીમાં બેઠો થયો આ બધું ક્ષણમાં બની જતાં રાજા રાણી તો હર્ષ કેલા થઈ ગયા રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા બંને તેલીના પગમાં પડી ગયા કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો રાજાએ તેલીને બીજે દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘરે મોકલાવ્યો બીજે દિવસે દરબાર ભરાયો રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યું પછી પૂછ્યું ભાઈ તારો દેખાવ કંગાળ છે પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારે કાયા છે તોય તેવું એવું તે ઉત્તમ દાન શું કર્યું તે આ સભામાં જણાવો જેથી બધાને ખ્યાલ આવે તેલી ઊભો થઈ બે હાથ જોડી બોલ્યો હું સાવ ગરીબ છું ધાણી ચલાવું છું જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે ઉછીનો ઉધાર કરવું પડે છે આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા કાઠા પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા કંઈક દાન કરતા અને એક ટાણું કરી ધા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા અમે કથાને સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ અમે નક્કી કર્યું કે ધાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ધાણી ખેંચીએ આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો અને અમે પતિ પત્ની વારાફરતી ધાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા થોડી વધુ મહેનત કરતા આથી તેને વેચતા પહેલાં કરતાં બે પૈસા વધારે આવતા તેનો ઉપયોગ અમે કથામાં મૂક મૂકવામાં કર્યો હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંને એક એક પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા આવું અમે દરરોજ કરતા જ્યારે વ્રતની પૂર્ણાહતી થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતથી કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબનું વ્રત ઉદ્ધાપન કર્યું મહારાજ આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે તે મારાથી કેમ કહી શકાય તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ તે જે દાન કર્યું છે તે શ્રેષ્ઠ દાન છે આખો દરબાર ચકિત થઈ ગયો બધા તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલાવવા લાગ્યા રાજાએ ઊભા થઈ એક હજાર સોના મોરોવાળી ઠેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય તો ભક્તો આ વાર્તા જો તમને સારી લાગી હોય તો મારી આ ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો તો મળતા રહીશું આવી જ નવી નવી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ